वलसाड साइबर क्राइम द्वारा इंस्टाग्राम की लिंक मोकली लोगों साथ छेतरपिंडी करना छ एसमओ की टोळकी ने झड़पी पाड़ी छे। वलसाड साइबर क्राइम पुलिस मथके इंस्टाग्राम की लिंक मोकली लोभामणी स्कीम हेठळ लोको पासेथी वॉलेट में पैसा जमा करावी छेतरपिंडी करना छ आरोपीओनी पोलीसे धरपकड़ करी हती। वलसाड साइबर क्राइम पुलिस हाथे झड़पायेला ठगबाजो इंस्टाग्राम पर लिंक मोकली ने अनेक लोगों ने जुदी जुदी लोभामणी स्कीम हेठळ वॉलेट में रूपया ट्रांसफर करावी तेनी साथे ठगाई करता हता। જેની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે છ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ઇન્સ્ટાગ્રામ લિંકની મદદથી ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, જેમાં વલસાડના એક નાગરિક આશરે 38,000 જેટલી માતબર રકમનો ભોગ બનેલા। જે ગુનાની તપાસમાં અગાઉ બે આરોપીઓની અટક કરવામાં આવેલી હતી, જે બંને આરોપીઓ આઈસીઆઈસીઆઈનું બેંક એકાઉન્ટ હતું જેમાં પૈસા ટ્રાન્સફર થયેલા હતા। ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા અને એસઓજીના પીઆઈ બારડ એમાં ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ એક ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું સાયબર ક્રાઇમ છે। આ ક્રાઇમમાં પેમેન્ટ પ્રોસેસિંગ જે છે એ 5 લેયરમાં થાય છે। પેમેન્ટ પ્રોસેસિંગ એવી રીતે થાય છે કે વિક્ટિમના એકાઉન્ટમાંથી એ પૈસા ચેતન જરીવાલાના એકાઉન્ટમાં જાય છે, એમના વોલેટમાં જાય છે। ચેતન જરીવાલાના વોલેટથી આ પૈસા અવેશ અશફાકના પેટીએમમાં જાય છે, અવેશ અશફાકના પેટીએમથી આ પૈસા અનાસ ઓરાવાલાના પેટીએમમાં જાય છે, અને એ પેટીએમથી જે આઈસીઆઈસીઆઈ બેંકના અગાઉ બે આરોપી પકડ્યા છે એના ખાતામાં જમા થાય છે। અત્રે ધ્યાનમાં લેવાની બાબત એ છે કે વિક્ટિમના ખાતામાંથી જે પૈસા ચેતન જરીવાલાના ખાતામાં જાય છે, આ ચેતન જરીવાલા જે છે એ કમ્પ્લીટલી ફેક ડિજિટલ વોલેટ છે। આ ફેક ડિજિટલ વોલેટ જે છે એ પ્રી ઓક્યુપાઈડ સિમ કાર્ડની મદદથી તૈયાર કરવામાં આવેલું છે। સુરતમાં પ્રી ઓક્યુપાઈડ સિમ કાર્ડ 3500 રૂપિયા અથવા 3600 રૂપિયામાં પ્રાપ્ત થતું હતું। આ જે તેજસ જરીવાલા જે છે જેણે ડિજિટલ ફેક વોલેટ બનાવ્યું છે એની સાચી ઓળખ છે અહેમદ ઉર્ફે છબો। અહેમદ ઉર્ફે છબો નામનો ઈસમ તેજસ જરીવાલા બની અને આ ક્રાઇમમાં પેમેન્ટ પ્રોસેસિંગનું કામ કરતો હતો। તો તેજસનું જે ફેક સિમકાર્ડ પ્રી ઓક્યુપાઈડ બન્યું એની ઊંડાણપૂર્વક વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતાં માલુમ પડેલ કે આ સિમકાર્ડ જે છે દાનિશ નામના એક ઈસમ જે છત્રી લઈને સિમકાર્ડ વેચવા બેસતો હોય એ ઈસમે વેચેલું હતું। એમની પાસેથી ફૈઝ નામના એક આરોપીએ ખરીદેલું હતું। ફૈઝે ત્યારબાદ પોતાના મિત્ર અને આ ધંધામાં આ ગુનામાં એમના જે સાથીદાર છે ધવલ મિસ્ત્રી જે પોતે બીસીએનો અભ્યાસ કરેલો છે માટે ટેકનોલોજીથી સારી રીતે વાકેફ હતા અને છેલ્લા 3 વર્ષથી ફાસ્ટેગ અપડેટનું અને આધાર કાર્ડ એટેચ કરવાની કામગીરી કરતા હતા તેને આ સિમ કાર્ડ આપવામાં આવતું હતું। તે અન્ય ગ્રાહકોનો છેતરીને મેળવેલા ડેટા ઉપરથી આ જે સિમ કાર્ડ છે આ સિમ કાર્ડમાં ડિજિટલ વોલેટ્સ બનાવતો હતો, પેટીએમ, એરટેલ બેંક વગેરે વગેરે, અને આ ડિજિટલ વોલેટ્સ તૈયાર થઈ ગયા બાદ આ જે સિમ કાર્ડ છે કમ્પ્લીટલી પ્રી ઓક્યુપાઈડ ડિજિટલ વોલેટ એનેબલ્ડ સિમ કાર્ડ બનતું હતું, અને આ સિમ કાર્ડ જે છે એ ફરીથી ફૈઝને 1800 રૂપિયામાં આપી દેતો હતો અને ફૈઝ જે છે એ 3600 કે 3500 રૂપિયા લઈ અને અહેમદ ઉર્ફે છબાને આપતો હતો, અને આ સિમ કાર્ડ ગુનો આચરવા માટે મુખ્યત્વે વાપરવામાં આવતું હતું। આરોપીઓની મોડસ ઓપરેન્ડાઈ એ પ્રકારની હતી કે પોલીસને ટેકનિકલી મૂળ આરોપી સુધી પહોંચવામાં સફળતા ન મળે, પરંતુ વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ જે 18 જૂનના રોજ શરૂ થયું છે તો 18 જૂનથી આજ દિન સુધીમાં આવા ટેકનિકલ 3 થી 4 પ્રકારના ગુનાઓ શોધી કાઢવામાં સફળ થયેલ છે, અને એ ટીમના ટેકનિકલ એનાલિસિસ કરતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયેલ છે। હાલમાં આ ગુનામાં કુલ 9 6 કે 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।